धोरण 10 विज्ञान अने टेक्नोलॉजी विषयनी अंदर चेप्टर नंबर 6 जैविक क्रियाओ के जेमां आपणे छेल्ला भागनी अंदर मनुष्यना पाचन तंत्र विषे आपणे माहिती मेळवेली हती। हवे मनुष्यनी अंदर जे श्वसन थाय छे ए श्वसनने लगती आपणे माहिती मेळवाना छीए, परंतु मनुष्यनुं श्वसन तंत्र पहेला आपणे केटला प्रकारना श्वसन होय छे एना विषे आपणे माहिती मेळवीए। એનો મતલબ કે શ્વસનના જે બે પ્રકારો છે, જારક શ્વસન અને અજારક શ્વસન, એના વિશેની આપણે ટૂંક નોંધ જોવાની છે। તો આ પ્રશ્ન તમને આ રીતના પૂછાઈ શકે કે વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઊર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો, અથવા તો તમને આવી રીતના પણ ફેરવીને પૂછી શકે કે ભાઈ ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો, અથવા તો ડાયરેક્ટ પણ તમને કહી શકે કે ભાઈ શ્વસનના પ્રકારો સમજાવો। ઓકે, આ રીતના પણ તમને પ્રશ્ન પૂછી શકે શ્વસનના પ્રકારો સમજાવો। તો હવે આની અંદર કુલ બે પ્રકાર આવશે અને આ ત્રણ રીતે તમારો પ્રશ્ન પૂછી શકાય, એટલે યાદ રાખજો ત્રણેય પ્રશ્ન। ફરી એક વખત પહેલો પ્રશ્ન આપેલો છે કે વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઊર્જા મુક્ત કરવાની પદ્ધતિ। હવે ઊર્જા ક્યારે મુક્ત થાય એ આપણે શરૂઆતના ભાગની અંદર જોઈ ગયા કે જ્યારે આપણે કોઈ ખોરાક ખાઈએ છીએ, ગ્લુકોઝ ખાઈએ છીએ, ત્યાર પછી એનું નાના નાના કણોની અંદર રૂપાંતર થાય, વિઘટન થાય, અને વિઘટન થયા પછી જ્યારે આપણે શ્વસનની ક્રિયા કરીએ છીએ ત્યારે એમાંથી ઊર્જા મુક્ત થતી હોય છે। અથવા તો બીજો પ્રશ્ન કે ભાઈ ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો। વિવિધ પરિપથ એનો મતલબ કે વિવિધ પ્રકારો, તો અહીંયા આપણે બે પ્રકારો વિશે આપણે માહિતી મેળવવાના છીએ। ચાલો શરૂઆત કરીએ, તો સૌથી પહેલો પોઈન્ટ અહીંયા તમને આપેલો છે કે પોષણની ક્રિયામાં કોષોમાં લેવાયેલા, પોષણ એટલે આપણે જે ખોરાક લઈએ છીએ, ખોરાકને ગ્રહણ કરીએ છીએ, એને શું કહેવામાં આવે છે, પોષણ। તો પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોનો ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થાય છે, અને એ ઉપયોગ કરવા માટે વિવિધ સજીવો દ્વારા વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે। બધા સજીવોની અંદર એક સરખી પદ્ધતિ આપણને જોવા મળતી નથી। ત્યાર પછી આગળ આપેલો છે કે કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે કોનો ઉપયોગ કરતા હોય છે, ઓક્સિજનનો। ચાલો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે જેની અંદર ઓક્સિજનનો ઉપયોગ થાય તેવા પ્રકારના શ્વસનને શું કહેવામાં આવે છે, જારક શ્વસન। ઓકે, આપણે જે અહીંયા બે પ્રકાર સમજાવવાના હતા વિવિધ પરિપથોના, એમાંથી પહેલો આ જે પ્રકાર છે જારક શ્વસન, અને બીજું આવશે અજારક શ્વસન। અજારક શ્વસન કોને કહેવાય, તો કે જેની અંદર ઓક્સિજનનો ઉપયોગ થતો નથી, એનો મતલબ કે ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર જો ગ્લુકોઝનું વિઘટન થાય તો તેવા પ્રકારના શ્વસનને શું કહેવામાં આવે છે, અજારક શ્વસન કહે છે। એટલે આ બે પ્રકાર થયા, જારક શ્વસન અને અજારક શ્વસન। જારક શ્વસન કોને કહીશું આપણે, જેની અંદર ઓક્સિજનનો ઉપયોગ થાય અને આપણા ખોરાકનું વિઘટન થાય તો એને કહેવાય જારક શ્વસન, અને જેની અંદર ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર, એનો મતલબ કે ઓક્સિજનની ગેરહાજરીમાં જો વિઘટન થતું હોય તો એને શું કહેવામાં આવે છે, અજારક શ્વસન કહેવામાં આવે છે। ચાલો હવે આ વસ્તુને તમારે આ રીતના સમીકરણની મદદથી પણ સમજાવવાનું છે। સમીકરણની અંદર સૌ પ્રથમ કઈ વસ્તુ આવશે, આપણો ખોરાક, ખોરાક એટલે ગ્લુકોઝ। ગ્લુકોઝનું સૂત્ર આપણને ખબર છે, શું આવશે, C6H12O6। હવે આની અંદર આપણે જોઈએ તો અહીંયા ગ્લુકોઝની નીચે તમને કાઉસ આપેલું છે, 6C અણુ। 6C નો અર્થ શું થાય, સી એટલે કાર્બન, તો કાર્બનના કેટલા અણુ હોય છે, 6 અણુ, એ તમે સૂત્રની અંદર જોઈ શકો। ગ્લુકોઝનું સૂત્ર આપણું જે છે C6H12O6, એની અંદર કાર્બનના કેટલા અણુઓ છે, 6 અણુઓ। ચાલો એ ગ્લુકોઝથી શરૂઆત થશે, ત્યાર પછી પ્રથમ તબક્કો, પહેલી શરૂઆત કયા ભાગની અંદર થાય છે, તો કે કોષ રસની અંદર। ઓકે, પહેલી પ્રક્રિયા કોની અંદર જોવા મળે છે, કોષ રસમાં। કોષ રસમાં પ્રક્રિયા થવાને કારણે ગ્લુકોઝનું રૂપાંતર કોની અંદર થશે, પાયરુવેટ। પાયરુવેટની અંદર કાર્બનના કેટલા અણુ હશે, 3 અણુ, પ્લસ એની સાથે ઊર્જા પણ શું થતી હોય છે, મુક્ત થતી હોય છે। તો આટલી જે તમારી વસ્તુ હતી આ દરેકની અંદર કોમન હશે, આટલી વસ્તુ, જારક શ્વસન હોય કે અજારક હોય, આટલી જે વસ્તુ અહીંયા દર્શાવેલી છે કે ભાઈ ગ્લુકોઝનું કોષ રસમાં પ્રક્રિયા થવાને કારણે 6 કાર્બનના અણુમાંથી 3 કાર્બનનો અણુ ધરાવતા પાયરુવેટની અંદર તેનું શું થતું હોય છે, રૂપાંતર। ચાલો ત્યાર પછી હવે આગળ જે આપણે સમીકરણ લખવાના છીએ એની અંદર ત્રણ ભાગ પાડેલા છે, જેમાંથી પહેલો ભાગ કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં દર્શાવેલો છે, બીજો આપેલો છે ઓક્સિજનના અભાવને કારણે,
અને ત્રીજું આપેલું છે ઓક્સિજનની હાજરીમાં. ઓકે, ફરી વખત પહેલી સમીકરણ કોના માટે છે, તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે પ્રક્રિયા થાય, ઓક્સિજનની ગેરહાજરી એનો મતલબ કે અજારક શ્વસન માટે. અને નીચેના જે બંને આપેલા છે, ઓક્સિજનના અભાવ અને ઓક્સિજનની હાજરી, જેની અંદર ઓક્સિજનની હાજરી જરૂરી હોય એવા વિઘટનને આપણે શું કહીએ છીએ, અથવા તો એવા શ્વસનને આપણે શું કહીએ છીએ, જારક શ્વસન. તો નીચેના જે બંને સમીકરણો આપેલા છે એ કોના માટે આપેલા છે, જારક શ્વસન માટે. ચાલો ત્યાર પછી હવે આપણે ઉદાહરણ સહિત સમજીએ. પહેલું સમીકરણ અજારક શ્વસન માટે, તો એમાં તમને આપેલું છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં, અને ઉદાહરણ તરીકે કોનું ઉદાહરણ આપેલું છે, યીસ્ટમાં. ઓકે, યીસ્ટની અંદર કયા પ્રકારનું શ્વસન જોવા મળે છે, અજારક. કેમ? કારણ કે એની અંદર જો ઓક્સિજન ન હોય તો પણ તેઓ શ્વસન કરી શકે છે ઓક્સિજનની ગેરહાજરીમાં. અને અહીંયા મળેલું જે પાયરુવેટ હતું, એ પાયરુવેટનું રૂપાંતર કોની અંદર કરે છે, ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, અને સાથે બીજી કઈ વસ્તુ મુક્ત કરે છે, ઊર્જા. જો ઊર્જા તો દરેકની અંદર આવશે, કારણ કે આપણને ખબર છે જ્યારે પણ શ્વસન થાય છે તો એ શ્વસન દરમિયાન શું થતી હોય છે, ઊર્જા મુક્ત થતી હોય છે. ચાલો ત્યાર પછી આગળ આપણે વધીએ. બીજું સમીકરણ ઓક્સિજનના અભાવ. હવે ઓક્સિજનના અભાવે શ્વસન થતું હોય એવું ક્યાં આપણે જોવા મળે છે, તો કે આપણી જ સ્નાયુ પેશીની અંદર. પ્રાણીઓની અંદર જે સ્નાયુ પેશી આવેલી હોય છે, આ સ્નાયુ પેશીઓની અંદર ઘણી વખત ઓક્સિજનના અભાવે શું થતું હોય છે, તો કે ગ્લુકોઝનું વિઘટન થતું હોય છે. અભાવ એનો મતલબ કે જેટલી જરૂરિયાત હોય એટલું પૂરતા પ્રમાણમાં મળી ન શકે. આવું ક્યારે બની શકે, તો કે જ્યારે આપણે કોઈ ભારે કાર્ય કરતા હોઈએ અથવા તો દોડતા હોઈએ, તો એ દરમિયાન પૂરતો શ્વાસ આપણે લઈ શકતા નથી, પૂરતો શ્વાસ નથી મળતો. એનો મતલબ કે પૂરતો ઓક્સિજન આપણને મળી શકતો નથી. તો આપણે કહી શકાય કે ત્યારે ઓક્સિજનનો શું હોય છે, અભાવ. અને ઓક્સિજનના અભાવને કારણે શું થાય છે કે આપણું જે પાયરુવેટ હતું, એ પાયરુવેટનું રૂપાંતર કોની અંદર થશે, લેક્ટિક એસિડની અંદર. અને પ્લસ સાથે બીજી કઈ વસ્તુ મુક્ત થાય છે, ઊર્જા. ચાલો ત્રીજું સમીકરણ આપણે લઈએ, તો એની અંદર ઓક્સિજનની હાજરીમાં, અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ક્યાં થાય છે, કણાભ સૂત્રમાં. કણાભ સૂત્રમાં પ્રક્રિયા થવાને કારણે આ પાયરુવેટનું રૂપાંતર કોની અંદર થાય છે, કાર્બન ડાયોક્સાઇડની અંદર, પ્લસ પાણીની અંદર. અને પ્લસ સાથે બીજી કઈ વસ્તુ મુક્ત થશે, એની અંદર પણ ઊર્જા જે છે, એ ઊર્જા શું થતી હોય છે, મુક્ત થતી હોય છે. માત્ર ને માત્ર સમીકરણ પણ બે માર્ક્સની અંદર પૂછાઈ શકે કે ભાઈ જારક અને અજારક પ્રક્રિયાના માત્ર સમીકરણ લખો, અથવા તો જારક અને અજારક આ જે પ્રશ્ન છે તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે ચાર માર્ક્સની અંદર પણ. અને આખો પ્રશ્ન તો અગત્યનો છે ચાર માર્ક્સ માટે. ચાલો હવે આપણે થોડુંક વધારે, હવે જે આપણે સમીકરણ લખેલા હતા એ સમીકરણનું વર્ણન જ આપણે કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે પોઈન્ટ લખીએ ગ્લુકોઝનું વિઘટન. તો કે ઊર્જા મુક્ત થવાની બધી અવસ્થાઓના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝ, ગ્લુકોઝ એટલે કયો અણુ થશે, છ કાર્બન ધરાવતો અણુ, એના અણુનું પાયરુવેટ, પાયરુવેટની અંદર કેટલા કાર્બન હશે, ત્રણ કાર્બન, એની અંદર શું થતું હોય છે, વિઘટન થાય છે. અને આ જે ક્રિયા છે એ ક્રિયા કોષના કયા ભાગમાં થાય છે, તો કે કોષ રસમાં. હવે પાયરુવેટના ચયાપચયનો આધાર એ ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી ઉપર રહેલો હોય છે. અને જો ઓક્સિજનની હાજરી હોય તો એને આપણે શું કહીશું, જારક શ્વસન કહીશું. અને ઓક્સિજનની ગેરહાજરી હશે તો આપણે એને શું કહીશું, અજારક શ્વસન. પાયરુવેટનું ચયાપચય ત્રણ વિવિધ પરિપથ વડે થઈ શકે. કયા ત્રણ વિવિધ પરિપથ, જે અહીંયા આપણે દર્શાવેલા હતા તે ઓક્સિજનની ગેરહાજરી છે, અભાવ છે કે પૂરતા પ્રમાણમાં હાજરી છે. ચાલો પહેલો તબક્કો પાયરુવેટનું અજારક ચયાપચય. અજારક એનો મતલબ કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન. તો પહેલો પોઈન્ટ કે ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે તેને અજારક શ્વસન કહે છે. અને આ ક્રિયા યીસ્ટમાં આથવણ દરમિયાન થાય છે. આ તમને છેલ્લે ઉદાહરણ આપેલું છે, તમને કદાચ એવો પ્રશ્ન થાય કે ભાઈ એવો કયો સજીવ છે કે જેને ઓક્સિજનની જરૂર નથી, તે ઉદાહરણ આપેલું છે કે યીસ્ટ. યીસ્ટની અંદર જે આથવણની પ્રક્રિયા થાય છે, આ આથવણની પ્રક્રિયા કોના લીધે થાય, કાર્બન ડાયોક્સાઇડ વાયુને કારણે. અગાઉના ધોરણની અંદર તમે શીખી ગયેલા હશો કે કોઈ પણ વસ્તુની અંદર જે આથો આવે છે, ઉભરો આવે છે, તો એ ઉભરો આવવાનું કારણ શું છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એની અંદર ઓક્સિજનની જરૂરિયાત નથી. બીજો પોઈન્ટ આપેલો છે કે જ્યારે આપણી સ્નાયુ પેશીઓમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં શું થતું હોય છે, રૂપાંતર થતું હોય છે.
આ વસ્તુ આપણે જોઈ અજારકની અંદર. હવે આપણે વાત કરીએ જારક શ્વસનની અંદર. તો ત્રણ કાર્બન ધરાવતા પાયરુવેટ અણુનું ઓક્સિજનની હાજરીમાં ત્રણ અણુ ધરાવતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન પામે છે, જેને અજારક શ્વસન કહે છે. ઓક્સિજનનો ઉપયોગ કરી પાયરુવેટનું વિઘટન કણાભ સૂત્રમાં થાય છે. યાદ રાખજો, પહેલી જે આપણે પ્રક્રિયાથી ગ્લુકોઝમાંથી પાયરુવેટની અંદર, એ પ્રક્રિયા કોની અંદર થતી? કોષના કયા ભાગમાં? તો કે કોષ રસમાં. હવે પાયરુવેટનું જે વિઘટન થાય છે એ કોની અંદર થાય છે? કણાભ સૂત્રની અંદર. અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસન ખૂબ જ વધારે મુક્ત ઉર્જા મુક્ત કરે છે. બેમાંથી વધારે ઉર્જા કોની અંદર મળે આપણને? જારક શ્વસનની અંદર. કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા એટીપી, એટીપીનું પૂરું નામ આવશે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, એના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, આપણા શરીરની અંદર જે ઉર્જા મુક્ત થાય છે એ ઉર્જા કયા સ્વરૂપે મુક્ત થાય છે? એટીપી. ફરી એક વખત એટીપીનું પૂરું નામ શું આવશે? એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ચાલો, આટલે સુધીની વિગત તમારે એની અંદર સમજાવવાના હતી. હવે એને આધારે બીજા શ્વસનને લગતા પ્રશ્નો આપેલા છે, જેમાંથી વનસ્પતિ માટે અહીંયા તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય સમજાવો. વિનિમય એટલે આપ લે, કે ભાઈ વનસ્પતિની અંદર વાયુઓની આપ લે કોની મદદથી થાય છે અને કઈ રીતે થાય છે. અથવા તો આ પ્રશ્ન તમને આ રીતના પણ પૂછી શકે કે વનસ્પતિઓમાં કેટલીક વખત કાર્બન ડાયોક્સાઇડ અને કેટલીક વખત ઓક્સિજન દૂર થાય છે, આવું શા માટે? બરાબર, અત્યાર સુધી તમે એવું શીખેલા હતા કે ભાઈ વનસ્પતિ જે છે એ આપણને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, પરંતુ બધી વખતે આ વસ્તુ સાચી નથી. ક્યારે ઓક્સિજન લઈ અને ક્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે એ વસ્તુ આપણે સમજીએ. ચાલો, તો સૌથી પહેલો પોઈન્ટ અહીંયા તમને આપેલો છે કે અહીંયા વનસ્પતિ દ્વારા જે વાયુઓની આપ લે થાય છે વિનિમય, એ વિનિમય કોની મદદથી થાય? તો એ વસ્તુ આપણે અગાઉ શીખી ગયા કે ભાઈ વનસ્પતિની અંદર આવેલા જે પર્ણ છે અને એ પર્ણની અંદર આવેલા જે વાયુરંધ્ર છે, આ વાયુરંધ્ર મારફતે શું થતું હોય છે? શ્વસનની આપ લે થતી હોય છે. જોઈએ આપણે તો કે વનસ્પતિઓ વાયુઓનો વિનિમય વાયુરંધ્ર વડે કરે છે અને કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ, અવકાશ એટલે શું થશે? જગ્યા. કોષો વચ્ચેની જે જગ્યા છે એ જગ્યા હવાના સંપર્કમાં હોય છે. જેટલી પણ જગ્યા છે એ જગ્યા શેનાથી ભરાયેલી હોય છે? હવાથી. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ લે પ્રસરણ દ્વારા થાય છે. ઓકે, આ જે ક્રિયા છે એ ક્રિયાને શું નામ આપેલું છે? પ્રસરણ. જો કે આગળ આપણે ચેપ્ટર નંબર 1ની અંદર પણ જોઈ લીધું પ્રસરણની વ્યાખ્યા. ચાલો, હવે આગળ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષોમાં કે કોષોથી દૂર બહાર હવામાં જઈ શકે છે. કોઈ પણ વાયુ હોય, ઓક્સિજન અથવા તો કાર્બન ડાયોક્સાઇડ, આ બંને વાયુઓ વનસ્પતિની અંદર આવા વાયુરંધ્રની મારફતે અથવા તો કોષો વચ્ચે જે જગ્યા છે અવકાશ, આ અવકાશની મારફતે કોષની અંદર પણ દાખલ થઈ શકે અથવા તો અંદર રહેલો જે વાયુ છે એ વાયુ બહાર પણ જઈ શકે. વાયુઓના પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને પર્યાવરણની આવશ્યકતા ઉપર આધારિત હોય છે. રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી, તે દરમિયાન મુખ્ય વિનિમય ક્રિયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થવો તે છે. એનો મતલબ અહીંયા તમને એવું કીધેલું છે કે વનસ્પતિ પણ આપણી જેમ જ કયા વાયુનો ઉપયોગ કરે છે? ઓક્સિજન વાયુનો જ ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે? મુક્ત કરે છે. બરાબર, પરંતુ માત્ર ને માત્ર દિવસ દરમિયાન અને પર્ણની અંદર જે શ્વસન થાય છે એ પર્ણની શ્વસન દરમિયાન જ એ શું કરતા હોય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે અને એની સામે આપણને ઓક્સિજન વાયુ મુક્ત કરતા હોય છે. ક્યારે? તો કે દિવસ દરમિયાન. જો રાત્રિના સમયની આપણે વાત કરીએ તો રાત્રે જે છે એ વનસ્પતિ આપણી જેમ જ ઓક્સિજન વાયુ જ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે? કાર્બન ડાયોક્સાઇડ. પરંતુ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે એ દરમિયાન જ શું કરે છે? તેઓ ઓક્સિજન વાયુ છોડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે? ગ્રહણ કરે છે. જોઈએ છેલ્લો પોઈન્ટ કે દિવસ દરમિયાન શ્વસનમાં ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાય છે, આથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતો નથી, પરંતુ મુખ્ય ઘટના ઓક્સિજન દૂર થવાથી થાય છે.
ચાલો ત્યાર પછી હવે આગળ બીજો પ્રશ્ન કે સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતા જણાવો. સ્થળચરનો અર્થ શું થશે? જમીન ઉપર રહેનારા સજીવો એની અંદર શ્વસન વાયુઓના વિનિમયનો મતલબ કે આપલે કરવા માટેની આવશ્યકતાઓ કઈ કઈ છે એના વિશે આપણે માહિતી જોઈએ. તો પહેલું આપેલું છે કે સ્થળચર પ્રાણીઓ વાતાવરણના ઓક્સિજનનો શું કરે છે? ઉપયોગ કરે છે. ઓકે, કયા વાયુનો ઉપયોગ કરે છે? ઓક્સિજન વાયુનો. આ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં ભિન્ન અંગો વડે શોષણ પામે છે. સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ. ચાલો, કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો કે પહેલું, બધા અંગોમાં એવી રચના હોય છે જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે. એટલે સૌથી પહેલાં તો અહીંયા તમને એવો પોઈન્ટ આપેલો છે કે કોઈ પણ સજીવ હોય, એ સજીવ જેના દ્વારા શ્વસનની પ્રક્રિયા કરે છે, એ શ્વસન કરતું જે અંગ છે એના ક્ષેત્રફળમાં વધારો થતો હોવો જોઈએ. દાખલા તરીકે આપણી જો વાત કરીએ તો આપણા શરીરની અંદર શ્વસન કરવા માટેનું મુખ્ય અંગ આપણે ફેફસાને ગણીએ છીએ. તો આ ફેફસા જે છે એ ફેફસાને આપણે ફૂલાવી શકીએ છીએ, એના ક્ષેત્રફળની અંદર આપણે વધારો કરી શકીએ છીએ. જો વધારો થઈ શકે તો જ આપણે એની અંદર ઓક્સિજન ભરી શકીએ. એટલે કોઈ પણ સજીવ હોય તો એવા દરેક સજીવોની અંદર જે અંગ છે એ અંગની રચના એવી હોવી જોઈએ કે જેનાથી એના ક્ષેત્રફળની અંદર, એના સપાટીનું જે ક્ષેત્રફળ છે એ સપાટીના ક્ષેત્રફળની અંદર આપણે વધારો કરી શકીએ. બીજો પોઈન્ટ આપેલો છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી અને કેવી હોવી જોઈએ? નાજુક હોવી જોઈએ કે જેનાથી સરળતાથી આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની આપણે કરી શકીએ. ત્રીજો પોઈન્ટ આપેલો છે કે આ સપાટીના રક્ષણ હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય. જો શરીરની બહાર, હવે ચાલો ઉદાહરણ આપણે એવું ધારી લઈએ કે આપણા જે ફેફસા છે આપણા શરીરના બહારના ભાગમાં હોય, તો શું થાય કે બહારથી પણ જો કોઈ આપણને પ્રહાર કરે, કોઈ પથ્થર કે એવી કોઈ વસ્તુ મારે, તો એનાથી શું થશે? સીધું જ આપણા ફેફસા ઉપર તેની અસર થશે. બરાબર, એટલા માટે અહીંયા કીધેલું છે કે આવા જે અંગો છે એ અંગોના રક્ષણ થવું ખૂબ જ જરૂરી છે. હવે રક્ષણ ક્યારે થશે? જો એ આપણા શરીરની અંદર ગોઠવાયેલા હોય તો. ત્યાર પછી આગળ આપેલું છે કે વાત વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા જવા માટેનો માર્ગ હોય, એનો મતલબ કે સરળતાથી હવાની અવર જવર થઈ શકે. અને છેલ્લો પોઈન્ટ આપેલો છે કે ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટે એક ક્રિયાવિધિ હોય, એક ચોક્કસ પ્રકારનું કાર્ય થતું હોય. એ કાર્ય વિશે હમણાં આપણે જોઈશું. બરાબર, મનુષ્યનું શ્વસન તંત્ર છે એના પછીનો આપણને પ્રશ્ન આપેલો છે કે મનુષ્યની અંદર થતી શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ, કે ભાઈ એની અંદર કઈ રીતના આપણે જે હવા છે હવા અંદર લઈએ છીએ અને કઈ રીતના આપણે હવાને બહાર કાઢીએ છીએ. બરાબર, તો આટલી તમને આવશ્યકતા આની અંદર આપેલી હતી. ત્યાર પછીનો ખાસ અગત્યનો પ્રશ્ન 4 માર્ક્સની અંદર અને છે એકદમ નાનો એવો પ્રશ્ન કે ભાઈ મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. ઓકે, અહીંયા ત્યાં તમારો નવો પ્રશ્ન છે, મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો. અગાઉ પણ તમને વાત કરેલી હતી કે ભાઈ જેટલા પ્રશ્નની અંદર આકૃતિ આવે છે દરેકની અંદર તમારે આકૃતિ દોરવાની છે. જો કાઉન્સની અંદર તમને આપેલું હોય કે ભાઈ આકૃતિ જરૂરી નથી તો જ આકૃતિ નથી દોરવાની, બાકી દરેક પ્રશ્નની અંદર 3 અને 4 માર્ક્સના જેટલા પણ પ્રશ્ન હોય જેની અંદર આકૃતિ આવતી હોય દરેકની અંદર ફરજિયાતપણે આકૃતિ તમારે દોરવી પડશે. તો શ્વસન તંત્રવાળો આપણો જે પ્રશ્ન આપેલો છે એની અંદર તમને આ રીતની આકૃતિ આપેલી છે. તો આ જે આકૃતિ છે એ આકૃતિ પણ તમારે દોરવી પડશે અને ત્યાર પછી તમારે એની વિગતો સમજાવવાની છે. ચાલો, વિગતો સમજતા પહેલાં અહીંયા જેટલી વસ્તુ તમને આપેલી છે એક વખત આપણે જોઈ લઈએ કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં જે આપણો નાકનો શરૂઆતનો ભાગ છે એને કહેવામાં આવે છે નાસિકા કોટર. ઓકે, શ્વસન તંત્ર એનો મતલબ કે આપણું જે શ્વસન કરીએ છીએ, જે આપણે શ્વાસ લઈએ છીએ એ કયા કયા અંગોમાંથી પસાર થાય છે એના વિશે તમારે માહિતી સમજાવવાની છે. તો શરૂઆત આપણે કોના મદદથી કરીએ છીએ? નાકની મદદથી. ઓકે, અને નાકની જે આગળનો જે બાહ્ય ભાગ છે એને શું કહેવામાં આવે છે? નાસિકા કોટર. આ નાસિકા કોટર આગળ જતાં કોની સાથે ભળે છે? મુખગુહા સાથે. એનો મતલબ કે બંનેનો જે ભાગ છે આમ જોવા જઈએ તો અલગ છે, પરંતુ ગળાના ભાગ સુધી જે આપણે ખોરાક ખાઈએ છીએ અને શ્વાસ લઈએ છીએ એના માટેનો એક જ માર્ગ છે. બરાબર, ચાલો. ત્યાર પછી કંઠનળી અને સ્વરયંત્ર દર્શાવેલું છે.
અહીં આપેલું છે તમને શ્વાસ નળી, જ્યાં અહીંયા આપણી શ્વાસ નળી છે ત્યાંથી આપણા બંને ભાગ અલગ પડે, શ્વાસ નળી અને અન્ન નળી। ત્યાર પછી આગળ આપણે જોઈએ તો શ્વાસ નળી જે છે એ કાસ્થિમય વલયો એના મતલબ કે રીંગોથી બનેલી હોય છે। એના પછી આગળ આપણે વાત કરીએ તો ફેફસા આવેલા છે, ત્યાર પછી આ તરફ શ્વાસ વાહિનીઓ દર્શાવેલી છે, શ્વસન નલિકાઓ દર્શાવેલી છે, વાયુ કોષ્ઠો દર્શાવેલા છે, ઉરોદર પટલ, ઉરોદર પટલ એટલે કયો થશે પેટનો ભાગ થશે, અને આ બાજુ દર્શાવેલી છે પાંસળીઓ, બરાબર। અને અહીંયા જે આ તમને વાયુ કોષ્ઠો વાળો ભાગ દર્શાવેલો છે આ વાયુ કોષ્ઠો અલગથી પણ પૂછાઈ શકે। હવે આ જે શ્વસન તંત્રની આકૃતિ છે એની અંદર તમારે આ વાયુ કોષ્ઠો દર્શાવવાના નથી, આ અલગથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર। ચાલો હવે શ્વસન તંત્ર વિશે આપણે માહિતી મેળવીએ તો માત્ર આટલી વસ્તુ તમારે એની અંદર સમજાવવાની છે। જો આકૃતિ જરૂરી નથી એવું કીધેલું હોય અને પ્રશ્ન પૂછેલો હોય તો એકદમ 4 માર્ક્સની અંદર તમે નાનો એવો પ્રશ્ન કહી શકો અને એકદમ ઇઝી વસ્તુ આપેલી છે। તો મનુષ્યનું શ્વસન તંત્ર અહીંયા 3 ભાગની અંદર વહેંચેલું છે, એમાંથી પહેલું આપેલું છે નસકોરા અને નાસિકા માર્ગ। ચાલો નામ યાદ રહી જશે તો બસ અંદરના વિગતોની અંદર તમારે માત્ર એનું કાર્ય સમજાવવાનું છે કે ભાઈ નસકોરા અને નાસિકા માર્ગ કોને કહેવાય અને શું કાર્ય કરે છે। તો જોઈએ આપણે તો કે નસકોરા દ્વારા હવા એ શરીરની અંદર પ્રવેશે છે। આ માર્ગમાં આવેલા બારીક રોમ, રોમ એનો મતલબ કે વાળ, નાકની અંદર રહેલા જે સૂક્ષ્મ વાળ છે એને શું કહેવામાં આવે છે રોમ। આ રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ શું થતી હોય છે ગળાય છે। તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો એ શ્વાસની અંદર બધી વસ્તુ આવે, આપણે જરૂરી છે માત્ર ને માત્ર ઓક્સિજન વાયુ, પરંતુ ઓક્સિજન સિવાયના અન્ય વાયુઓ પણ હોય, વાતાવરણની અંદર ઉડતા ધૂળના રજકણો પણ એની સાથે ભળેલા હોય, તો આ બધી વસ્તુ આપણા નાકની અંદર પ્રવેશે, બરાબર। હવે નાકની અંદર પ્રવેશે છે તો નાકનો જે શરૂઆતનો ભાગ છે જેની અંદર તમને કીધેલું છે કે એ માર્ગની અંદર આવતા બારીક રોમ છે, આ રોમ શું કાર્ય કરે છે, આવા જે ધૂળના રજકણો અથવા તો પ્રદૂષિત કણો જે છે એ કણોને નાકના ભાગની અંદર જ રોકી રાખે છે, આગળના ભાગની અંદર એનો મતલબ કે ફેફસાની અંદર તેને જવા દેતા નથી, કારણ કે ફેફસાની અંદર જશે તો શું થશે આપણા ફેફસાને નુકસાન થઈ શકે, અને આવી જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓને ગાળવાનું કાર્ય કોઈ મદદથી થાય છે નસકોરાની મદદથી। આગળ આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષમ સ્તર પણ મદદરૂપ થાય છે। શ્લેષમનો અર્થ થશે નાકની અંદર રહેલો ચીકણો પ્રવાહી અથવા તો ચીકણો પદાર્થ, જેને શું કહેવામાં આવે છે શ્લેષમ, કે એનું પણ કાર્ય શું છે તો કે સેમ આ જ રીતના કે ભાઈ જે ધૂળના રજકણો છે એ જ્યારે નાકની અંદર પ્રવેશે છે એટલે આ જે ચીકણો પ્રવાહી છે એની સાથે શું થશે ચોંટી જશે અને આગળના માર્ગની અંદર જઈ શકશે નહીં। બીજો ભાગ હવે તમને આપેલો છે ગળાની અંદર રહેલા અંગો। ચાલો તો સૌથી પહેલાં તો ગળાની અંદર કયા કયા અંગોનો સમાવેશ થાય છે એ નામ આપણે જોઈએ તો કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી, શ્વાસનળીને બીજું શું કહેવામાં આવે છે વાયુનળી, બરાબર, એનો સમાવેશ થાય છે, અને જેઓ હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે। આ ત્રણેય વસ્તુ ક્યાં આવેલી હોય છે એક સીધી લાઇનની અંદર જ, ઓકે। આગળ તમે આકૃતિ જોશો તો એની અંદર તમને ખ્યાલ આવશે, બરાબર, કે ભાઈ કંઠનળી છે, સ્વરયંત્ર છે અને શ્વાસનળી, જોયો અહીંયા તમને જોવા મળશે આ ત્રણેય વસ્તુ, ઓકે, કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી આ ત્રણેય વસ્તુઓ એક સાથે જોડાઈને શું કરે છે એક સળંગ માર્ગ બનાવે છે। આગળ હવે શ્વાસનળી વિશે વાત કરેલી છે કે ભાઈ ક્યાંથી શરૂઆત થાય છે અને ક્યાં સુધી એ લંબાયેલી હોય છે, તો કે શ્વાસનળી એ ગળાથી ઉરસીય ગુહામાં આવેલા ફેફસા સુધી લંબાયેલી હોય છે, એનો મતલબ કે ક્યાંથી ક્યાં સુધી આવશે તો કે ગળાથી લઈને ફેફસા સુધી શ્વાસનળી લંબાયેલી હોય છે। ચાલો આકૃતિની અંદર પણ તમે જોઈ શકો, જો શ્વાસનળીવાળો આ જે ભાગ છે નમન આટલો ભાગ, એ ભાગ ક્યાંથી ક્યાં સુધી છે તો કે આ જે ભાગ છે એ ભાગ એટલે કયો ગળાનો ભાગ, ગળાના ભાગથી ક્યાં સુધી લંબાયેલી હોય છે ફેફસા સુધી તેઓ લંબાયેલી હોય છે। ત્રીજો પોઈન્ટ ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થિઓની વલયમય રચના। ચાલો સૌ પ્રથમ તો ગ્રીવા, ગ્રીવા એટલે કયો ભાગ, તો કે ગળાની સહેજ નીચેનો ભાગ એને શું કહેવામાં આવે છે ગ્રીવા, આટલો જે ભાગ છે આ ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ગ્રીવા, અને ગ્રીવાની અંદર જો જે શ્વાસનળી પસાર થાય છે એ કઈ રીતના આગળ વહન સોરી કઈ રીતના આગળ તમને જોવા મળે છે તો કે વલયો સ્વરૂપે આ રીતના તમને દેખાય છે અંદર, બરાબર, આને શું કહેવાય કાસ્થિમય વલય જેવી તેઓ રચના ધરાવે છે, અને વલય જેવી રચના હોવાને કારણે હવાનો જે માર્ગ છે એ માર્ગ રૂંધાઈ જતો નથી। ત્રીજો ભાગ હવે તમને આપેલો છેલ્લો ફેફસા,
ચલો ફેફસા વિશે આપણે માહિતી મેળવીએ તો અહીંયા તમને ખ્યાલ આવશે કે ભાઈ ફેફસા કેટલા છે આપણી પાસે બે ફેફસા છે ડાબું અને જમણું તો ઉરસીય ગુહાની અંદર એક જોડ ફેફસા આવેલા હોય છે ફેફસાની અંદર હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે અને અંતે એક ફુગ્ગા જેવી રચના જેને શું કહેવામાં આવે છે વાયુ કોષ્ઠો જો અહીંયા તમને સાઈડની અંદર જે આકૃતિ આપેલી છે બરાબર આ જે આકૃતિ તમને આપેલી છે આને શું કહેવામાં આવે છે વાયુ કોષ્ઠો કોને કહેવાય તો કે આ જે ફેફસાવાળો ભાગ છે એ ફેફસાની અંદર અંતિમ જે ભાગ છે કે જેઓ ફુગ્ગા જેવો આપણને દેખાય છે આ ફુગ્ગા જેવી રચના એને શું કહેવામાં આવે છે વાયુ કોષ્ઠો વાયુ કોષ્ઠોની દિવાલ ઉપર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે અને વાયુ કોષ્ઠોની સપાટી દ્વારા જ વાત વિનિમય થાય છે એનો મતલબ કે આપણે જે શ્વસનની આપણે કરીએ છીએ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે અંદર દાખલ કરીએ છીએ અને બહાર કાઢીએ છીએ તો એ જે બધી વસ્તુ છે એ કોની અંદર થાય છે તો કે આ વાયુ કોષ્ઠો જે છે એ વાયુ કોષ્ઠોની જે દિવાલ છે એ દિવાલ ઉપર થતી હોય છે શા માટે દિવાલ ઉપર કારણ કે અગાઉ આપણે એક આવશ્યકતાવાળો પ્રશ્ન જોયો એની અંદર આપણે જોયું કે કોઈ પણ સજીવ હોય એનું જે અંગ છે એ અંગ એવું હોવું જોઈએ કે જેને આપણે વિસ્તૃત કરી શકીએ એને આપણે પહોળો કરી શકીએ તો આપણા જે વાયુ કોષ્ઠો છે ફેફસા છે એ ફેફસા આપણા એવા અંગ છે કે જેને આપણે ખૂબ જ વધારે પ્રમાણમાં આપણે એને પહોળા કરી શકીએ કેટલા પહોળા કરી શકીએ છીએ એ આપણે આના પછીના પ્રશ્નની અંદર જોઈશું બરાબર તો આ મનુષ્યના શ્વસન તંત્રની અંદર આ ત્રણ ભાગ ફરી એક વખત આપણે નામ લઈએ નસકોરા અને નાસિકા માર્ગ બીજો ભાગ તમને આપેલો છે ગળાની અંદર રહેલા અંગો તો ગળાની અંદર કયા કયા અંગો આવશે કંઠનળી સ્વરયંત્ર અને શ્વાસનળી અને ત્રીજો ભાગ કયો આવશે ફેફસા બરાબર બાકીનો જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ છે અને વાયુ કોષ્ઠો વિશેની ટૂંકનોંધ છે એ આપણે આના પછીના લેક્ચરની અંદર જોઈશું